छोटानेपुर तालुकाना पीएफएस एसोसिएशन द्वारा असहकार चरवर अंतर्गत सप्टेम्बर 2023 नो जत्थो नहीं उपाड़वा अंगे जिला पुरवठा अधिकारी अने मामलेदार ने आवेदन पत्र आपवामां आव्युं छे। आवेदन पत्र में जणाव्युं छे के गुजरात में रेशन डीलरोना पड़तर प्रश्नों बाबते राज्यना बन्ने एसोसिएशन घणा लांबा समयथी लेखित अने मौखिक रजूआतो करता आव्या छे। आ बाबते सरकार साथे अने सरकारना अधिकारीओ साथे पण अनेको बैठक थई चूकी छे। તેમાં સરકારે પડતર પ્રશ્નો અંગે ચોક્કસ નીતિ વિષયક સર્વસંમતિ સંધાઈ ગયા બાદ પુરવઠા વિભાગ પાસેથી દરખાસ્ત કરવાનું કમિટમેન્ટ કરવામાં આવ્યું હતું। તેમજ છતાંય લાંબા સમયથી પડતર માંગણીઓ સતત ઉપેક્ષા થઈ રહી હોય અને યોગ્ય હકારાત્મક પણ નહીં મળતા ગાંધીચિંધ્યા માર્ગે સરકારને રાજ્ય એસોસિએશન દ્વારા તારીખ 4/8/2023 ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી અને પુરવઠા મંત્રી કેબિનેટ મંત્રીને પત્ર દ્વારા જણાવેલ છે કે રેશન ડીલર એસોસિએશન ને કમિટમેન્ટ મળેલ પડતર માંગણીઓ લાંબા સમયથી વણ ઉકેલી રહી હોવાથી ન છૂટકે મજબૂરીવશ આવી કારમી મોંઘવારીમાં રાજ્યના લેવલના બંને એસોસિએશનની સંયુક્ત ઉપક્રમે તારીખ 1/8/2023 ના રોજ મળેલ સાધારણ સભામાં સર્વાનુમતે નક્કી થયા મુજબ આગામી સપ્ટેમ્બર 2023 નો જથ્થો ગુજરાતના કોઈપણ રેશન ડીલર દુકાને કાર્ડ ગ્રાહકોને વિતરણ માટે જથ્થો ઉપાડશે કે ઉતારશે નહીં। આ સાથે આ ઠરાવને જિલ્લો સંપૂર્ણપણે સમર્થન ટેકો જાહેર કરે છે અને તે મુજબ અમો રેશન ડીલરો સપ્ટેમ્બર 2023 નો જથ્થો ઉપાડશે કે દુકાને ઉતારશે એમ કહીને જિલ્લા પુરવઠા અધિકારી અને મામલેદારને આવેદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। એફપીએસ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। મોહસિન સુરતીનો રિપોર્ટ, ન્યૂઝ ટુડે, છોટાઉદેપુર। અમારી અસહકાર ચળવળમાં બધાને સસ્તા અનાજની દુકાનો એટલે ગુજરાત રાજ્યની 17,000 દુકાનદારોએ હડતાલ પર ઉતર્યા છે અને અમારી માંગણીઓ ન સ્વીકારાય ત્યાં સુધી અમે સપ્ટેમ્બર માસનો જથ્થો ઉપાડવાના નથી અને કોઈપણ ચલણ પણ ભરવાના નથી। આજે અમે મામલતદાર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે સપ્ટેમ્બર માસનો જથ્થો અમે ઉપાડીએ નહીં અને ચલણ પણ જનરેટ કરીશું નહીં, તો અમે ગાંધી ચિંધ્યા માર્કે આંદોલન ચાલુ રાખીશું છે। અમારી જાણ સારું એવું જાણવા મળ્યું છે કે ડોરસ્ટેપ ડિલિવરીનો કોન્ટ્રાક્ટર પૂરો થયો છે અને જો ઓફિસથી અમને એમ કહેવામાં આવે કે તમારા વાહન લઈ અને તમે માલ લઈ જાઓ તો એ પણ અમે ઉપાડીશું નહીં માલ। આખા ગુજરાતના એસોસિએશન મંડળ વ્યાજબી ભાવના દુકાનદારોએ અમારા પડતર પ્રશ્નોનો જ્યાં સુધી ન નિકાલ થાય ત્યાં સુધી અમે તારીખ 25/8/2023 હડતાલ પર જઈએ છીએ અને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને પુરવઠા કલેક્ટરશ્રીને બી આવેદનપત્ર આપ્યું છે। શું માગણી છે તમારી? અમારા પડતર પ્રશ્નની માગણી એટલી છે કે અમને કમિશન સરકાર ઓછું આપે છે એમાંથી અમને પોસાતું નથી, જેથી કરીને અમને 20,000થી ઉપર કમિશન આપે એવી અમારી માગણી છે। બીજું કે 1% ઘટ આપે, ગોડાઉનમાંથી માલ આવતો હોય અને વેરણ શેરણ થતાં અમને 1% ઘટ મળે એ માગણી છે। શું નામ તમારું? મારું નામ ફતેસિંહ રાયસિંહ રાજપૂત, એસોસિએશન મંડળ જિલ્લા પ્રમુખ, છોટાઉદેપુર।